સુરતમાં પીવીએસ શર્મા પર સકંજો કસાયો છે. શર્માને ત્યાં 52 કલાકથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 25 લાખના ડાયમંડ, ગોલ્ડ અને સિલ્વર જ્વેલરી મળી આવી છે. ઉન વિસ્તારમાં 18 પ્લોટ પણ મળી આવ્યા છે. પલસાણામાં બાંધકામ સાથેની પ્રોપર્ટી હાથ લાગી છે, તો 10 લાખ રોકડા અને 4 કાર મળી આવી છે. તો હવે ખુદ પીવીએસ શર્મા જ સવાલોના ઘેરામાં, શંકાના ઘેરામાં આવી ગયા છે. ઉલ્લેખનીય છે કે પોતે જ કહી રહ્યા હતા નોટબંધી વખતે જ્યાં હેરફેર થઈ હતી અને તે બાબતને લઈને તેઓ ઘટસ્ફોટ કરવાના હતા, પરંતુ પોતે જ હવે ફસાયા છે અપ્રમાણસર મિલકત અને તેને લઈને હાલમાં સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. જોડાયેલા છે સંવાદદાતા કીર્તેશ. કીર્તેશ, શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના ભાજપના ઉપપ્રમુખ અને અગ્રણી નેતા પીવીએસ શર્મા અને ખાસ કરીને ભૂતપૂર્વ ઇન્કમટેક્સ અધિકારી ના ઘરે જે રીતે તેઓએ ટ્વીટ કરી નોટબંધી સમયે કરોડો રૂપિયાના કૌભાંડની વાત દેશના વડાપ્રધાન અને ફાઇનાન્સ મિનિસ્ટરને કહ્યા બાદ તેમના ઘરે જે રીતે આયકર વિભાગે દરોડા પાડ્યા છે, એક પછી એક ખુદ આ ટ્વીટ કરી અને કરોડોના કૌભાંડની વાત કરનાર ભૂતપૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પોતે ભેરવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. તેમના ઘરે સતત 52 કલાક ઉપરથી આયકર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સર્ચ કરવામાં આવી રહી છે. તેમની પાસેથી ઓછામાં ઓછી કહી શકાય એ પ્રકારની મિલકતો મળી આવી છે. ખાસ કરીને કેટલીક મિલકતોના દસ્તાવેજ મળી આવ્યા છે. કુલ વિસ્તારમાં 18 પ્લોટ મળી આવ્યા છે. સર્જન સોસાયટીમાં એક બંગલો મળી આવ્યો છે. પલસાના વિસ્તારમાં કહી શકાય કે બાળતંત્ર જેવી મોટી જમીન મળી આવી છે. 10 લાખ કરતા વધુ રોકડા મળી આવ્યા છે. મુંબઈ ખાતે જેઓ એક કંપનીમાં કુસુમ સિલિકોનમાં તેઓ નોકરી કરતા હોય તેવું બતાવવામાં આવ્યું હતું, જેમાં તેમનો મહિને 1.5 લાખ રૂપિયા પગાર અને 2011 થી આજ દિન સુધી 90 લાખ રૂપિયા તેમને કમિશન આપવામાં આવ્યું છે. એટલે કે તેમની બે નામી આવકોનો મોટો રાપડો મળી આવ્યો છે. તેને લઈને આયકર વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ઝીણવટ ભરી રીતે તપાસ કરવામાં આવી રહી છે. જોકે આગામી 24 કલાક ચાલે તેવી શક્યતાઓ છે. આ રેડ દરમિયાન અનેક ઘટસ્ફોટ થાય એવી માહિતીઓ મળી રહી છે. ખાસ કરીને પીવીએસ શર્મા છે કે જે ઇન્કમટેક્સ માંથી VRS લીધા બાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું એક નેટવર્ક ઉભું કર્યું હતું અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આયકર વિભાગની વચ્ચે સેટલમેન્ટનું કામ કરે, એટલે કે સીધી રીતે દલાલીનું કામ કરીને આ અપ્રમાણસર મિલકતો ભેગી કરી છે. જોકે આ મિલકતોને લઈને આયકર વિભાગે 1 ઓક્ટોબરે તેમને નોટિસ આપવામાં આવી હતી. ખાસ કરીને દેશના વડાપ્રધાન આ સમગ્ર મામલાની જાણકારી મેળવી છે અને આ તમામ વસ્તુઓનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. ત્યારે આયકર વિભાગના અધિકારીઓને ધમકી આપવાની વાત પણ સામે આવી છે અને ધમકીના તમામ પુરાવા દેશના વડાપ્રધાનને મોકલવામાં આવ્યા છે. એટલે કે લોકો વિરુદ્ધ નોટબંધી સમયે કૌભાંડ કરવાની વાત કરનારા ખુદ ભૂતપૂર્વ આઈટી અધિકારી હવે કૌભાંડના સકંચામાં ફસાઈ ગયા છે. સતત 52 કલાકથી તેમના ઘરે આઈટી નું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈની આ અલગ અલગ 4 વિંગો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને મુંબઈ ખાતેના ઠેકાણેથી પણ મોટા પ્રમાણમાં દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. કીર્તિ, જોડાયેલા રહેજો. વધુ કેટલાક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેને લઈને પણ આપણી પાસેથી વિગતો મેળવીશું. તો સુરતમાં લંપટ નારાયણ સાંઈ પાસેથી મોબાઈલ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. પાખંડી નારાયણ સાંઈ હાલ લાજપુર જેલમાં બંધ છે. દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજામાં બંધ છે. તો જેલમાં ઝડતી દરમિયાન મોબાઈલ મળી આવ્યો છે, મોબાઈલ ફોન મળી આવ્યો છે નારાયણ સાંઈ પાસેથી. આસુમલ હરપલાણી ઉર્ફે નારાયણ સાંઈ સહિત 5 સામે જ્યાં ફરિયાદ નોંધાઈ છે. બેરેક નંબર 5 અને 66 વચ્ચેની કોમન ટોયલેટ પાસેથી મોબાઈલ મળી આવ્યો છે. તો એ 2 બેરેક નંબર 55માં કેદી મોબાઈલ પર વાત કરતા હોય તેવી બાબત ધ્યાને આવી હતી. લાજપોર જેલના સુપ્રિન્ટેન્ડન્ટ મનોજ નીનામાએ ઝડપી સ્પોટ પાસે જ્યાં રેડ કરવામાં આવી છે અને આ વિગતો સામે આવી છે. જોડાયેલા છે કીર્તેશ. કીર્તેશ, હાલમાં મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. નારાયણ સાંઈ પાસેથી મોબાઈલ મળી આવ્યો છે, મોબાઈલ ફોન. શું VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે? બિલકુલ, ગુજરાતનું સૌથી હાઈટેક એટલે કે સુરતનું રાજકોટ જેલ નહીં પણ મોબાઈલ શોપ બની ગયો તેવું લાગે છે. કારણ કે દર 10 દિવસે મોબાઈલમાંથી જેલમાંથી એકાદ મોબાઈલ મળી આવતો હોય છે. એ જ રીતે કહી શકાય દુષ્કર્મનો આરોપી નારાયણ સાંઈ જે બેરેકમાં હતો ત્યાં બેરેક નજીકથી મોબાઈલ મળી આવતા જેલ સુપ્રિન્ટેન્ડન્ટે 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. પણ પ્રથમ વખતની ઘટનાથી સતત 1 અઠવાડિયું અથવા તો 10 દાડે આ જ પ્રકારે જેલમાંથી મોબાઈલ મળી આવે છે. એટલે કે કસે ને કસે જેલના સત્તાધીશો અને અધિકારીઓની મિલીભગતથી આરોપીઓને જેલમાં VIP ટ્રીટમેન્ટ મળતી હોય તેવું સ્પષ્ટપણે સાબિત થાય છે. કીર્તિશ, આ બાબતને લઈને જેલ પ્રશાસનના કર્મચારીઓ પર શું કોઈ કાર્યવાહી થશે? બિલકુલ, અધિકારી દ્વારા મામલે સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો ત્યાં કામ ફરજ બજાવતા કેટલાક સિપાહીઓ દ્વારા આ જ પ્રકારે આરોપીઓને મોબાઈલથી લઈ તમામ વસ્તુની VIP ટ્રીટમેન્ટ આપવાનો એક ગંડાફોડ થયો હતો. જોકે
આ મામલે ગુનો દાખલ છે હવે જોવાનું એ રીતે કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે કેમ કીર્તિશ આભાર તમામ માહિતી બદલ प्रिय दर्शकों अमारा बिजनेस अने फाइनेंशियल पत्रकारित्वना खजानामांथी खास एलान देशनी सौथी लोकप्रिय सब्सक्रिप्शन न्यूज सर्विस मनी कंट्रोल प्रोए दुनियाना सौथी विश्वासपात्र न्यूज ब्रांडमांथी एक फाइनेंशियल टाइम्स साथे भागीदारी करी छे। एटले हवे मनी कंट्रोल प्रोना सब्सक्राइबर्स फाइनेंशियल टाइम्सना सर्वश्रेष्ठ लेख पण वांची शकशे। अमे पण आशा राखीए छीए के तमारा माटे फायदारूप साबित थाय। आ साथे ज बुलेटिनमां अत्यारे आटलुं ज, पण वधु समाचार अने अपडेट्स माटे आप जोडायेला रहो न्यूज 18 गुजराती साथे। नमस्कार।